ભરૂચ 108 ઇમરજન્સી સેવાની ટીમ દિવાળીમાં પણ સતત કાર્યરત રહેશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા સજ્જ બન્યું છે. 108ના કર્મીઓ ચાલુ વર્ષે દિવાળીના દિવસો દરમિયાન પણ ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જિલ્લા 108ની સમગ્ર ટીમ કામે લાગી હતી. દિવાળીના તહેવારમાં કોઈપણ કટોકટીને પહોંચી વળવા ભરૂચ જિલ્લા 108 ઇમરજન્સી સેવાની ટીમ સતત 24 કલાક કાર્યરત રહી લોકસેવાની સુવાસ ફેલાવવા માટે સજ્જ બની છે. ભરૂચ જિલ્લામાં કોઈપણ સમયે કોઈપણ કટોકટીને પહોંચી વળવા તેમજ તેના ઝડપી પ્રતિસાદ માટે 108 ઇમરજન્સી સેવાના કર્મીઓ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજના સહિતના મુખ્ય દિવસોમાં અકસ્માત તેમજ અન્ય બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થાય છે, જેના કારણે 108ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહી લોકો સુખદ રીતે તહેવારોની ઉજવણી કરે તે માટે 24 કલાક 108ની ટીમ ખડેપગે રહેશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો પોતાના વાલાઓ સાથે હર્ષોલ્લાસથી દિવાળીના પર્વની મોજ માણી શકે તે માટે 108ના કર્મીઓ ચાલુ વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ઇમરજન્સીને પહોંચી વળવા ભરૂચ જિલ્લા 108ની સમગ્ર ટીમ કામે લાગી છે. ધવલ પારેખ, 108 ઇમરજન્સી સેવા, ભરૂચ. હાલ આપણે ગુજરાતની પ્રજા દિવાળીના તહેવારને મનાવવા માટે ઠનકનાટ રહી છે. હવે પણ જો દિવાળીની તહેવારમાં જો મુખ્યત્વે આપણો દિવાળીનો દિવસ, નવું વર્ષનો દિવસ અને ભાઈબીજનો દિવસ, જે મુખ્ય ત્રણ દિવસ છે, 108 ઇમરજન્સીના છેલ્લા 4-5 વર્ષના ડેટાને અનુલક્ષીને જો તારણ કાઢવામાં આવે તો 3 દિવસ દરમિયાન જે ઇમરજન્સી કોલો નોંધાઈ રહ્યા છે એમાં પણ ખાસો એવો વધારો થવાની શક્યતા જણાઈ રહી છે. જો આપણે સ્પેશિયલી ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં ઓન એન એવરેજ લગભગ 90 કોલ દરરોજના દિવસ આખા દિવસ દરમિયાન નોંધાતા હોય છે. પરંતુ જો દિવાળીના દિવસના દિવાળીના તહેવારોના અનુસંધાનમાં વાત કરીએ તો આ વખતેના તારણ મુજબ લગભગ 100 જેટલા કેસો, એટલે કે 11% વધારો એમાં દેખાઈ રહ્યો છે. નવ વર્ષના દિવસે લગભગ 105 કેસો, એટલે કે લગભગ એમાં 100% વધારો, અને ભાઈબીજના દિવસે 106 કેસો, એટલે કે 17% વધારો આપણને દેખાઈ રહ્યો છે. તો આ બધા જે અત્યારે દિવાળીના જે પ્રકારનું તારણ આવી રહ્યું છે તેમાં ઇમરજન્સીના કેસોસમાં વધારો થઈ રહ્યો છે, તેને પહોંચી વળવા માટે આપણા ભરૂચ જિલ્લાની ટોટલી 19 જેટલી એમ્બ્યુલન્સો અને એની અંદર કાર્યરત લગભગ 90% જેટલા કર્મચારીઓ સજ્જ છે. દરેક એમ્બ્યુલન્સની અંદર દવાનો પૂરતો જથ્થો પણ પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક EMT પાયલોટ અને એ રીતે તૈનાત પણ કરવામાં આવ્યા છે, અને જે તે હોસ્પિટલ સાથે કોર્ડિનેશન કરીને જેમ મને તેમ કોઈપણ કેસ મૂકવામાં, ઇમરજન્સી કોઈ કેસ મૂકવામાં હોસ્પિટલમાં આવે છે તરત એને રિલીવ કરી શકે તે પ્રકારનું આખું આયોજન સાથે આપણે દિવાળી મનાવવા માટે આપણે સજ્જ છીએ. આ સાથે 108 દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ એવી આપતકાલીન કે મેડિકલ ઇમરજન્સી કે એવી કોઈપણ નોંધાય છે કે ફાયરને રિલેટેડ કે કોઈપણ એવી ઇમરજન્સી નોંધાય છે તો તુરંત 108 નંબર પર કોલ કરજો. 108 નંબર તરત જ આપની સેવામાં હાજર થઈ જશે.